જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં 29 સીટો ભાજપને અને 3 સીટો કોંગ્રેસને તેમજ 12 સીટો અપક્ષને મળી અને ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. રાજકોટ જિલ્લાના જેતપુર નગરપાલિકામાં 29 સભ્યો ભાજપમાંથી, 3 સભ્યો કોંગ્રેસમાંથી તેમજ 12 સભ્યો અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ભાજપની બહુમતી હોય. આજે સામાન્ય સભામાં ભાજપના કુસુમબેન સુરેશભાઈ સખરેલિયાને પાલિકા પ્રમુખ તરીકે તેમજ અનિલભાઈ કાછડિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ હતા. સભાખંડમાં સભ્યો દ્વારા મું મેઠું કરાવી હારતોડથી આવકાર્યા હતા અને શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ નીકળ્યું હતું. આજે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી છે એ આજે અત્યારે આપણે યોજી રહ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખશ્રી માટે અને ઉપપ્રમુખશ્રી માટે નોમિનેશન ફોર્મ ઉમેદવારીપત્ર એમને જો રજૂ કરવાનું હોય એ અત્યારે આપ કોઈ મતે રજૂ કરી શકો છો અને સાથે સાથે બંને પોલિટિકલ પાર્ટીમાં આપણે જો કોઈ આપણી પાર્ટીનો આદેશ રજૂ કરીએ છીએ એ રજૂ કરવાના હોય અને કહેવાનો હોય તો પણ કહી શકશો. આપણા માટે ઓપન છે, જેને કોઈ ફોર્મ ભરવાનું છે એ પ્રકાશ કરનાર કે કદાચ એ છે એ રજૂ કરી શકે. આપણે ચૂંટણી માટે અત્યારે સૌ રહીએ છીએ. નિલેશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.